Hello students, hope you all are doing well. See, previously our principles of microeconomics too. In unit 4 to chapter 4, ima apne discuss karta tha about the dynamic theory of profit. Barabar evi amuk vastu apne joy ke bhai jema e loko society na changes je che ene measure kare che ni e loko e vastu na karan rup mane che ke bhai society ma badlav aave to tamare navi technology navi je che e vastu vasavani jaruriyat pade che. અને નવી વસ્તુ વસાવ્યા પછી તમને એકચ્યુઅલી જે છે એ ખ્યાલ પડે કે ભાઈ આ વસ્તુ તમે સક્સેસફુલી માર્કેટની અંદર લઈ આવ્યા એટલે તમે એને જે પ્રાઇસે વેચી શકો બરાબર અને એમ જે પ્રાઇસે એટલે કે એના કરતાં વધારે પ્રાઇસે તમે વેચી અને એમાંથી પ્રોફિટ મેળવી શકો ફાઇન સો એક વસ્તુ આપેલી હતી હવે તમને ઇનોવેશન થિયરી આપેલી છે એક વસ્તુ છે કે ઇનોવેશનને રિલેટેડ તમે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર એન્ટરપ્રિન્યોરશિપ વનમાં ઘણી બધી વસ્તુઓ સમજી ગયા છો બરાબર જેમાં તમને શુમ્પિટરના આખા આખા પ્રિન્સિપલ્સ આપેલા હતા ઘણા બધા પ્રિન્સિપલ્સ જે શુમ્પિટરે પોતે ઇનોવેશન જે છે એમને એને રિલેટેડ જે છે એ બનાવેલા હતા અને પ્રેઝન્ટ કરેલા હતા અને પોતાની થિયરી જે છે એમાં ઘણી બધી વસ્તુ જે છે એને સાચી પણ સાબિત કરી ફ્રોમ ધી સાઈડ ઓફ એન એન્ટરપ્રિન્યોર ઓફકોર્સ પ્રોફિટ ઇઝ મેઇનલી રિલેટેડ વિથ ધી એન્ટરપ્રિન્યોર ધેટ્સ વાય ઇટ ઇઝ રિપ્રેઝન્ટેડ હિયર જોઈએ શું કહેવા માંગે છે એનો આપણને The theory was propounded by Professor Joseph Schumpeter. બરાબર પ્રોફેસર જોસેફ શુમ્પિટરના ઘણા બધા પ્રિન્સિપલ્સ આપણે જોઈ લીધા. He attributes profit to dynamic changes, but in place of five generic changes, he explains that profit in terms of innovations in productive processes. બરાબર આપણે એવું કહી શકીએ કે તમે જે કંઈ પણ પ્રોડક્શન પ્રોસેસ કરવાના છો તમારા બિઝનેસની અંદર બરાબર એ બેઝિકલી ઇનોવેશન ના લીધે આવે છે સી એક વસ્તુ તમે સમજી લો કે દરેક વસ્તુ માણસ શોધી ન શકે પણ જે વસ્તુ શોધાયેલી છે એના ઉપર તમે ઇનપુટ આપી શકો અને એના કરતા એટલે કે જે માર્કેટ ની અંદર પ્રિવેલિંગ વસ્તુ છે એના કરતા પણ સારી વસ્તુ જે છે એટલે કે એના કરતા તમારી કમ્ફર્ટ વધારવાની અથવા તો સુવિધા વધારવાની વસ્તુ જે છે એ તમે માર્કેટમાં મૂકી શકો યસ નેક્સ્ટ તમને કહે છે કે અકોર્ડિંગ ટુ હિમ ઇનોવેશન રિફર્સ ટુ ઓલ ધોઝ ચેન્જીસ ઇન ધી પ્રોડક્શન પ્રોસેસ ધ ઓબ્જેક્ટિવ ઓફ વિચ ઇઝ ટુ રિડ્યુસ ધી કોસ્ટ ઓફ કોમોડિટી એન્ડ થસ કોઝિસ અ ગેપ બિટવીન એક્ઝિસ્ટિંગ પ્રાઇસ ઓફ ધી કોમોડિટી એન્ડ ઇટ્સ ન્યુ કોસ્ટ બરાબર ઓફકોર્સ તમે માર્કેટની અંદર ઇનોવેશન લાવો છો અને તમારી પ્રોડક્ટ જે છે એ પહેલા 25 રૂપિયામાં બનતી હોય અને હવે 20 રૂપિયામાં બનવા માંડે છે અને તમે માર્કેટની અંદર એ વસ્તુ જે કાંઈ પણ છે એ તમે 25 રૂપિયાની બનતી ગયા 30 ની વેચતા હવે 20 ની બને છે અને તમે 30 ની વેચો છો તો તમને ઓલમોસ્ટ જે પહેલા ફાયદો થતો એના કરતા ડબલ જે છે એ ફાયદો થશે યસ ઓર નો સો એ લોકોનું બેઝિકલી જોસેફ પ્રોફેસર જોસેફનું કેવું એવું છે કે ભાઈ જે કાંઈ પણ તમે ઇનોવેશન લાવો છો એ પ્રોડક્શન પ્રોસેસની અંદર એવી ઇનોવેશન છે કે જે તમારી પ્રીવિયસ કોસ્ટ જે છે એને ઘટાડી દે છે બરાબર તમારી કોસ્ટ જે કંઈ પણ કોમોડિટીની પહેલા તમને લાગતી હતી એના કરતા અત્યારે જે છે એ તમને ઓછી લાગશે અને આ બંને વચ્ચેનો ગેપ જે છે ધેટ વિલ બી યોર પ્રોફિટ બરાબર એ વસ્તુ જે છે એ તમારા માટે પ્રોફિટ બનશે ફાઇન આગળ તમને એવું કહે છે કે ધ મેઇન મોટિવ ફોર ઇન્ટ્રોડ્યુસિંગ ઇનોવેશન્સ ઇઝ ધ ડિઝાયર ટુ અર્ન પ્રોફિટ પ્રોફિટ ઇઝ ધેરફોર ધ કોઝ ઓફ ઇનોવેશન્સ It is not only the cause, but also the effect of innovations. Because if an innovation is successful, it will give rise to profit. બરાબર કહેવાનો મતલબ એવો છે કે મેઇન મોટિવ ઇનોવેશન જે છે એ માર્કેટની અંદર લઈ આવવાનો એ જ હોય છે કે આપણને પ્રોફિટ મળે શું લાગે છે તમને કે આ જેટલી બી કંપનીઝ મોનોપોલી ધરાવે છે અથવા તો ડિઓપોલીઝ ધરાવે છે કોઈ માર્કેટની અંદર એ કંપની બની કેવી રીતે મોનોપોલી કંપની જે છે ડિઓપોલી કેવી રીતે બની અથવા તો આપણે એવું કહી શકીએ કે એ કંપની એટલું બધું તો શું એવું જે છે એ માર્કેટની અંદર સારું લઈ આવ્યા કે જે લઈ આવવા પછીથી જે છે એ કંપનીને આટલો બધો બેનિફિટ થવાનું સ્ટાર્ટ થયું તો કહેવાનો મતલબ એવો છે કે ઇનોવેશન જે છે એ વસ્તુ તમને માર્કેટની અંદર સ્ટેન્ડ આઉટ કરે છે ધેન ધી ક્રાઉડ બરાબર તમે એક એવું કહી શકાય કે માર્કેટમાં સૌથી અલગ તરી આવો છો અને લોકો એ જ વસ્તુના તમને પૈસા આપે છે બરાબર
કેમ જે છે એ આટલી બધી એન્ડ્રોઇડ કંપનીઝ છે એમાંથી ભી તમે કોઈ બેસ્ટ જ સિલેક્ટ કરો છો. એન્ડ્રોઇડ કંપનીઝ તો દરેક છે, એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ મોબાઈલની અંદર અથવા તો એન્ડ્રોઇડ મોબાઈલ બનાવવાની કંપની જે છે એ તો કેટલી બધી કંપનીઝ છે. બટ વાય યુ સ્ટીલ ગો ફોર સર્ટેન ટાઈપ ઓફ કંપનીઝ? કેમ તમે કોઈ જાણી જે કંપની જે છે બહુ જાણીતી નથી એના મોબાઈલ ફોન પરચેઝ નથી કરતા? કારણ એ છે કે એ કંપનીએ કંઈક ઇનોવેટિવ કરેલું છે કે જે એને કાઉટ કરતા સ્ટેન્ડ આઉટ કરાવડાવે છે. એને ટોળા એટલે કે એ માર્કેટમાંથી જે છે એ અલગ તરી આવે છે. બરાબર, હું અહીંયા મોનોપોલીની વાત નથી કરતી, એપલની વાત નથી કરતી, આઈઓએસની વાત પણ નથી કરતી. બરાબર, આઈ એમ જસ્ટ ટોકિંગ અબાઉટ એન્ડ્રોઇડ. અને એન્ડ્રોઇડમાં બી તમે જે જુઓ છો માર્કેટની અંદર એડવાન્સ લેવલના મોબાઈલ ફોન્સ, એ દરેક કંપનીએ પોતપોતાના રિસર્ચ ઉપર, રિસર્ચ અને ડેવલપમેન્ટ ઉપર એટલે કે આરએન ઉપર બહુ બધું જે છે એ ફોકસ કરેલું હોય છે. ફાઇન, નેક્સ્ટ જે છે એમાં તમને એવું કહે છે કે બીકોઝ ઓફ એન ઇનોવેશન, ઇટ ઇનોવેશન ઇઝ સક્સેસફુલ, ઇટ વિલ ગીવ રાઇઝ ટુ પ્રોફિટ. ઇનોવેશન જ કોઝ છે, ઇનોવેશન જ ઇફેક્ટ છે. બરાબર, પ્રોફિટ ઇનોવેશન ના જ રીતે થાય છે અને ઇફેક્ટ એની જે છે એ પ્રોફિટના વધારો જે છે એની ઇફેક્ટ છે બેઝિકલી. ફાઇન, સો એ એક વસ્તુ તમને આપેલી છે. નેક્સ્ટ તમને કહે છે, ઇટ શુડ હાવ બી નોટેડ દેટ અ સક્સેસફુલ ઇનોવેશન રિઝલ્ટ ઇન ધ ઇમર્જન્સ ઓફ પ્રોફિટ ઓનલી ફોર અ ટેમ્પરરી પીરિયડ. બરાબર, એ વસ્તુ અહીંયા ધ્યાનમાં લેવાની છે કે સક્સેસફુલ ઇનોવેશન રિઝલ્ટ ઇન ધ ઇમર્જન્સ ઓફ પ્રોફિટ ઓનલી ફોર અ ટેમ્પરરી પીરિયડ. બરાબર, પછી તમારા કરતા એ સારું કોક લઈ આવશે માર્કેટની અંદર તો એ પ્રોફિટ તમારા હિસ્સાનો એને મળવાનો શરૂ થઈ જશે. ધેટ્સ અ ફેક્ટ. અને આ જ રીતે દુનિયામાં જેટલી બી વસ્તુની અંદર ક્રાંતિઓ આવેલી છે, ઇનોવેશન આવેલા છે, એ આ જ રીતે આવેલા છે. કોઈક નવું લઈ આવે છે તો બીજો કોઈક એના કરતા પણ સારું લઈ આવે છે, ત્રીજો કોઈક એ બંને કરતા પણ સારું લઈ આવે છે અને માર્કેટ કવર કરે છે. ફાઇન, નેક્સ્ટ તમે કીધું છે, વેન એન ઇનોવેશન કમ્સ ટુ બી નોન ટુ અધર ફર્મ્સ એન્ડ ઇટ ઇઝ વાઇડલી અડોપ્ટેડ બાય ધેમ, ઇટ સીઝીસ ટુ યીલ્ડ પ્રોફિટ. મેં જેમ તમને કીધું એમ, જ્યારે એ બીજા લોકોના ધ્યાનમાં આવશે અને બીજા લોકો એના કરતા તમારા કરતા પણ સારું જે છે એ માર્કેટની અંદર પ્રોફિટ જે છે એ અર્ન કરવાનું, પ્રોફિટ જે છે એ અર્ન કરવાનું સ્ટાર્ટ કરશે એટલે તમારો પ્રોફિટ સીઝ થઈ જાય. કેમ કે, બરાબર, તો એ એક વસ્તુ છે. નેક્સ્ટ તમને કહે છે કે લાઇક ક્લોક, પ્રોફેસર શુમ્પિટર ઓલ્સો હેલ્ડ ધ વ્યૂ દેટ પ્રોફિટ વોઝ નોટ ધ રિવોર્ડ ઓફ રિસ્ક ટેકિંગ બીકોઝ ધ એન્ટરપ્રિન્યોર નેવર ટુક ધ રિસ્ક ઇન ધ બિઝનેસ, ધ રિસ્ક અકોર્ડિંગ ટુ હિમ વોઝ અન્ડરટેકન બાય ધ કેપિટલિસ્ટ. The entrepreneur borrowed the money from the capitalist for the purpose of investment. If the project failed, the loss would be suffered by the capitalist and not by the entrepreneur, according to Schumpeter. બરાબર, દરેક લોકો આ જ રીતે પ્રોફેસર નાઇટ જેવી રીતે કહેતા, પ્રોફેસર ક્લાર્ક જેવી રીતે કહેતા, એ જ રીતે પ્રોફેસર જોસેફ શુમ્પિટરનું કહેવું પણ એવું જ છે કે ભાઈ રિસ્ક જે છે એન્ટરપ્રિન્યોરના ભાગમાં નથી આવતું. રિસ્ક તો બેઝિકલી જે છે એ કેપિટલિસ્ટના ભાગમાં આવે છે કે જે તમારી કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે, અથવા તો તમે જે કંઈ પણ કેપિટલિસ્ટ પાસેથી પૈસા બોરો કરો છો, મની બોરો કરો છો, એ વ્યક્તિ જે છે એ બેઝિકલી રિસ્ક બેર કરશે. કારણ કે તમે જે કંઈ પણ વસ્તુ, તમે જે કંઈ પણ પ્રોસિજર્સ કરો છો એમાં તમને જો નુકસાન જાય, તમારો પ્રોજેક્ટ ફેલ જાય છે તો રિસ્ક એને લાગશે, તમને નહીં લાગે. પણ આ વસ્તુમાં એક એ પણ હોય છે કે જે કોઈ પણ કેપિટલિસ્ટ હોય ને એ વ્યક્તિ પ્રોફિટમાં પણ ભાગીદાર હોય છે. બરાબર, તો તમને પ્રોફિટ થાય તો પણ એ ભાગમાં લઈ જ જશે, તમને નુકસાની થશે તો બી એના ભાગમાં આવશે જ. ફાઇન, સો આ લોકોનું કહેવું એમ છે કે બેઝિકલી રિસ્ક એન્ટરપ્રિન્યોર નથી હોતું, બટ હકીકત એવું નથી હોતું. જે કંઈ પણ મેનેજમેન્ટ થતું હોય છે એ તો એન્ટરપ્રિન્યોર થ્રુ થાય છે. કોઈ કેપિટલિસ્ટ કંપની આવીને બેસતો નથી અને કંપની જે છે એના ઇશ્યુઝને હેન્ડલ કરતા નથી. બરાબર, સો બેઝિકલી એ એક વસ્તુ છે. તમને આના રિલેટેડ અમુક ક્રિટિસિઝમ્સ આપેલા છે, લેટ અસ ડિસ્કસ અબાઉટ ધેટ પાર્ટ. અકોર્ડિંગ ટુ ક્રિટિક્સ, ઇટ ડઝ નોટ પ્રોવાઈડ અસ વિથ અ કોમ્પ્રિહેન્સિવ એક્સપ્લેનેશન ઓફ પ્રોફિટ્સ. ઇનોવેશન્સ નો ડાઉટ કોઝ પ્રોફિટ, બટ દેર આર સેવરલ અધર ફેક્ટર્સ બિસાઇડ્સ ઇનોવેશન્સ વિચ કોઝ પ્રોફિટ. કહેવાનો મતલબ એવો છે કે આ લોકો ક્યારેય આપણને એ વસ્તુ જે છે એ સ્પેસિફાઈ નથી કરતા કે ભાઈ પ્રોફિટ જે છે ઇનોવેશન સિવાય પણ અમુક વસ્તુઓ જે છે, અમુક ફેક્ટર્સ જે છે એના લીધે થાય છે. દરેક વખતે કઈ પ્રોફિટ એવું નથી હોતું કે પ્રોફિટ જે છે એ ઇનોવેશનના લીધે થાય છે.
તમે બીજા પણ ઘણા રિસોર્સિસ એની અંદર રોકેલા હોય છે, તમે ઘણા સારા ડિસિઝન મેકિંગ કરેલા હોય છે, અને પછી જે છે તમને પ્રોફિટ થવાનું સ્ટાર્ટ થાય છે. ફાઇન, સો એ બી એક વસ્તુ છે. નેક્સ્ટ તમને કીધું છે કે ધીસ થિયરી ડઝન્ટ કન્સિડર પ્રોફિટ એઝ અ રિવોર્ડ ફોર રિસ્ક મેકિંગ. બરાબર, ખરેખર જે છે એ રિસ્કનું આઉટકમ તો આવતું જ હોય છે. તમે જે રિસ્ક લો છો એના બિહારમાં તમને કંઈક ને કંઈક રિવોર્ડ તો મળતા જ હોય છે. બટ સ્ટીલ આમાં તમને એવું કહે છે કે આ થિયરી જે છે એ રિસ્ક મેકિંગને જે છે એ ધ્યાનમાં જ નથી લેતું. સો યસ, ઇટ ઇઝ અ ક્રિટિસિઝમ એન્ડ ઇટ ઇઝ વેરી વેરી વેલ નોન. દરેક જગ્યાએ તમે જુઓ છો અધર દેન ધી રિસ્ક બેરિંગ થિયરી. રાઈટ, લાસ્ટમાં તમને કીધું છે કે ધ થિયરી ટેક્સ અ વેરી નેરો વ્યૂ ઓફ ધી ફંક્શન્સ ઓફ એન્ટરપ્રિન્યોર્સ. Is not merely to introduce innovation. He is equally responsible for the proper organization of business. He was to be such. તમે ભલે એવું માનતા હોય કે ભાઈ પ્રોફિટ જે છે એ તમને ઇનોવેશનના લીધે થાય છે, બટ નો, બેઝિકલી એન્ટરપ્રિન્યોર ખાલી જે છે ઇનોવેશન જ ઇન્ટ્રોડ્યુસ નથી કરતો, એના સિવાય ઘણી બધી વસ્તુ જે છે એનું મેનેજમેન્ટ જે છે એ કરતા હોય છે એન્ટરપ્રિન્યોર્સ લોકો. બરાબર, એ લોકો જયારે પ્રેક્ટિકલી બિઝનેસની અંદર ઇશ્યુઝ આવતા હોય એને બી એ લોકો હેન્ડલ કરતા હોય, અને સાથે સાથે જેટલા બી રિસોર્સિસ છે એને બી ઓર્ગેનાઇઝ કરે છે, કોઓર્ડિનેટ કરે છે. સો ઓફકોર્સ એ વસ્તુ પણ એની અંદર તમને આપેલી છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ઇનોવેશન થિયરી. બરાબર, આખે આખા સેશનની અંદર આપણે ઇનોવેશન થિયરી જે છે એને ડિસ્કસ કરેલી છે. બરાબર, સો યસ, પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. અહીંયા જે છે એ તમારું યુનિટ 4 નું ચેપ્ટર 4 જે છે એટલે કે પ્રોફિટ એ કમ્પ્લીટ થાય છે, અને અહીંયા તમારો બીકોમ સેમેસ્ટર 2 નો પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ 2 નો કોર્સ જે કંઈ પણ છે કોર્સ કરીને, બરાબર, એ પણ તમારો કમ્પ્લીટ થાય છે. બરાબર, તમારો 100% કોર્સ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે, અને એન્ટરપ્રિન્યોરશિપ પણ તમારું કમ્પ્લીટ થઈ ગયું છે. સો પ્લીઝ રીડ ઇટ આઉટ. બરાબર, તમે જે છે એ વસ્તુ વાંચવાની સ્ટાર્ટ કરી દો, અને લેક્ચર્સ જે છે એ રેગ્યુલરલી અટેન્ડ કરવાનું સ્ટાર્ટ કરી દો. ફાઇન, સો યસ, પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. ફરી જે છે એ કોઈ નવા સબ્જેક્ટ સાથે મળશું. થેન્ક યુ સો મચ.